Good morning, students. In the previous lecture, we have started field properties. There are total 10 field properties in your syllabus. Out of them, we have covered 5. Now, in this lecture, we are going to cover remaining 5 field properties. After that, this topic will be over. To set field properties of any field, we need to open the table in design view. It is compulsory. In datasheet view, field properties are not displayed. It must be set at design time. So I have one table named as employee. I shall open this table in design view. Look. If I open this in datasheet view, then field properties are not displayed. And dekhati j nathi. એટલે અહીંયા જ તમારે સેટ કરવી પડે ક્યાં વાઇલ ડિઝાઇનિંગ ધ ટેબલ. ઓકે, ધ નેક્સ્ટ ફિલ્ડ પ્રોપર્ટી ઇઝ વેલિડેશન રૂલ. ઇટ ઇઝ વેલિડેશન રૂલ, અહીંયા એજમાં આવશે વેલિડેશન રૂલ પ્રોપર્ટી. હા, અહીંયા સુધી આપણે કરી હતી ફિલ્ડ સાઇઝ, ફોર્મેટ, ઇનપુટ માસ, કેપ્શન, ડિફોલ્ટ વેલ્યુ. નાવ ધેર ઇઝ વેલિડેશન રૂલ. રૂલ સમજો છો? રૂલ કે આમ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ, આમ કરાય, ન કરાય, તો દેટ ઇઝ કોલ્ડ વેલિડેશન રૂલ. ફોર એક્ઝામ્પલ, દેર મે બી સમ ફિલ્ડ્સ વેર યુ કેન અપ્લાય સમ વેલિડેશન. વેલિડેશન મીન્સ કે એજ છે, ઇટ શુડ નોટ બી નેગેટિવ, એટલે કે માઇનસમાં ન હોય એજ. ઇટ મસ્ટ બી ગ્રેટર ધેન ઝીરો. એન્ડ એઝ યુ નો કે ધીસ ઇઝ ધ એમ્પ્લોયી ડેટાબેઝ. આજે આપણે જે ડેટા છે એ કોનો છે? એમ્પ્લોયીનો છે. એમ્પ્લોયી મીન્સ હુ ઇઝ વર્કિંગ, કે જે જોબ કરે છે, કર્મચારી છે. તો એમ્પ્લોયીની એજ છે એ 18થી ઓછી ન હોવી જોઈએ, એકોર્ડિંગ ટુ મી, એકોર્ડિંગ ટુ ગવર્મેન્ટ નોર્મ્સ, કે 18થી નીચેના ઉંમરના હોય એની પાસે તમે કામ ન કરાવી શકો. તો ઇટ નો, ઇટ મસ્ટ બી ગ્રેટર દેન 18, રાઈટ? એન્ડ ઇટ મસ્ટ બી લેસ દેન, ધારો કે આપણે સેટ કરીએ, આમ તો ગવર્મેન્ટને 60 યર્સ છે, પણ સે ફોર એક્ઝામ્પલ 70, ધારો કે તમે પ્રાઇવેટમાં વર્ક કરો છો, તો ઇટ શુડ નોટ બી ગ્રેટર દેન 70. આ આપણો પોતાનો રૂલ છે, કોઈ ફિક્સ રૂલ નથી. ઓકે, તો આપણે પોતે રૂલ સેટ કરીએ છીએ કે યોર એજ મસ્ટ બી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 18, એન્ડ ઇટ મસ્ટ બી લેસ દેન 70. તો વી કેન ડુ ધેટ બાય યુઝિંગ વેલિડેશન રૂલ. તેમાં લાંબુ કાંઈ લખવાની જરૂર નથી, ખાલી અહીંયા ડાયરેક્ટ લખી નાખો વેલિડેશન રૂલમાં કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 18 એન્ડ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 70. સિમ્પલ, જે રૂલ તમારા મગજમાં છે એ જ રૂલ અહીંયા તમે ડાયરેક્ટલી ઇન ઇંગ્લિશ લેંગ્વેજ યુ કેન ઇમ્પ્લિમેન્ટ, અપ્લાય કરી દીધું. નાવ ઇફ આઈ એન્ટર ડેટા, આપણે એન્ટર કરશું તો આપણી એજ તો એની રેન્જમાં જ છે, 25, 24, 32. પણ હવે જો હું ચેન્જ કરીશ, સપોઝ આઈ એમ ટ્રાઇંગ ટુ એન્ટર એજ 12, ઓકે, તો ઇટ વિલ ગીવ મી એરર, કંઈક એરર આવી. હા, આ એરર આપણે પોતે મૂકેલી છે, આ એક્સેસની એરર નથી. તો આપણે પોતે એક કંઈક રૂલ મૂક્યો જેના કારણે એરર આવી, કે વન ઓર મોર વેલ્યુઝ આર પ્રોહિબિટેડ. પ્રોહિબિટેડ મતલબ મનાઈ કરવામાં આવે છે બાય ધ વેલિડેશન રૂલ, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 18 એન્ડ લેસ દેન ઓર ઇક્વલ ટુ 17. સો ગર્લ્સ, ઇટ ઇઝ સેઇંગ અસ દેટ ફોર એજ ફિલ્ડ યુ હેવ સેટ સમ રૂલ. આપણે પોતે જ રૂલ સેટ કર્યા છે, એન્ડ વી આર ટ્રાઇંગ ટુ વાયોલેટિંગ ધોઝ રૂલ્સ. આપણે જ રૂલ બનાવ્યા છે અને આપણે જ એને બ્રેક કરીએ છીએ. સો ઇટ ઇઝ ગિવિંગ અસ એરર કે યુ હેવ સેટ સચ રૂલ ફોર એજ, કે એજ મસ્ટ બી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 18 એન્ડ ઇટ મસ્ટ બી લેસ દેન ઓર ઇક્વલ ટુ 70. સે ફોર એક્ઝામ્પલ 65, ઇટ વિલ વર્ક, એમાં કંઈ પ્રોબ્લેમ નથી. નાવ આઈ એમ ટ્રાઇંગ ટુ એન્ટર એજ મોર દેન 70, ઇટ ઇઝ 74. અગેન ઇટ ઇઝ ગોઈંગ ટુ ગીવ મી એરર દેટ યુ આર બ્રેકિંગ ધ રૂલ, કે એજ મસ્ટ નોટ બી ગ્રેટર દેન 70. તો મેં 70 આપ્યા, ઇટ ઇઝ અલાવિંગ,
કારણ કે આપણે શું લખ્યું છે ગ્રેટર દેન લેસ દેન ઓર ઇક્વલ ટુ 70 સો ઇટ ઇઝ અલાવિંગ મી એક્ઝેક્ટ 70 ઇટ ઇઝ અલાવિંગ મી એક્ઝેક્ટ 18 બટ નોટ લેસ દેન 18 નોટ મોર દેન 70 ગોટ ઇટ દેટ ઇઝ કોલ્ડ વેલિડેશન રૂલ different validation rules can be set for different type of data. અલગ અલગ ટાઈપનો તમે વેલિડેશન રૂલ સેટ કરી શકો છો. એમાં તમે એમ પણ લખી શકો, અહીંયા મેં આવી રીતે લખ્યું ને ગર્લ્સ, એની બદલે એક ઓપરેટર પણ અવેલેબલ છે બિટવીન. આવી રીતે તમે ડાયરેક્ટ લખી શકો બિટવીન 18 એન્ડ 70. આને કહેવાય બિટવીન એન્ડ ઓપરેટર. આમ તો તમારા સિલેબસમાં લખેલું નથી ક્યાંય, પણ જો વેલિડેશન રૂલ ભણતા હો તો એમાં આવે, એટલે હું કરાવું છું કે બિટવીન એન્ડ ઓપરેટર બિટવીન 18 એન્ડ 70 તો સેમ રૂલ વિલ બી અપ્લાઇડ. ઓકે, એન્ડ યુ ટ્રાય ટુ એન્ટર ડેટા. આપણે પાછું આમાં ચેન્જ કરીએ છીએ ક્યાં, અહીંયા હું 100, તો ઇટ વિલ જનરેટ એરર કે વન ઓર મોર ફિલ્ડ આર પ્રોહિબિટેડ બાય ધ વેલિડેશન રૂલ બિટવીન એન્ડ 18 એન્ડ 70. તો યુ કેન નોટ એન્ટર એજ વિચ ઇઝ લેસ ધેન 18 ઓર ગ્રેટર ધેન 70. કેટલા આવી ગયો? ઓકે, દેટ ઇઝ કોલ્ડ વેલિડેશન રૂલ. નાવ ગર્લ્સ, આઈ હેવ ગિવન યુ ધીસ એક્ઝામ્પલ. ઇફ યુ વોન્ટ એની અંદર એક્ઝામ્પલ, તમારે સેલરીમાં મૂકવું છે. ધારો કે જે સેલરી છે ઇટ મસ્ટ નોટ બી લેસ ધેન 0. નેચરલી કે સેલરી તો લેસ ધેન 0 હોય જ ન શકે ને, કોઈ સામા થોડા પૈસા આપે. તો લેસ ધેન 0 હોય, નેગેટિવમાં સેલરી જેને હોય એને સામે પૈસા આપવા પડે ને કામ કરવાના. તો ઇટ મસ્ટ નોટ બી લેસ ધેન 0 ઓર ઇક્વલ ટુ 0 રાધર. હા, 0થી તો વધારે જ હોવું જોઈએ, કે સેલરીમાં યુ કે નોટ એન્ટર નેગેટિવ નંબર. નેગેટિવ નંબર નાખી જ ન શકો. ઓકે, તો નાવ યુ ટ્રાય ટુ એન્ટર નેગેટિવ નંબર ઇન સેલરી. સેલરી હા, સેલરીમાં આઈ એમ ટ્રાઇંગ ટુ એન્ટર માઇનસ માઇનસ 60. ઓ ગ્રેટર ધેન, સોરી માય મિસ્ટેક, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. મેં લેસ ધેન કરી નાખ્યું હતું, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. નાવ આઈ એમ ટ્રાઇંગ ટુ એન્ટર માઇનસ 60. તો એરર આવી બરાબર, કે યુ કેન નોટ એન્ટર સેલરી વિચ ઇઝ લેસ ધેન 0. ઓકે, યુ હેવ ટુ એન્ટર મોર ધેન 0. ચાલ આવ્યો. નાવ ગર્લ્સ, નેક્સ્ટ પ્રોપર્ટી ઇઝ વેલિડેશન ટેક્સ્ટ. વેલિડેશન ટેક્સ્ટ એ તો બહુ ઇઝી છે, કે જો તમે કોઈ રૂલ મૂકેલો છે, જો રૂલ નથી મૂકેલો ને તો આ ફિલ્ડનું કોઈ મિનિંગ જ નથી, ઇટ ઇઝ મિનિંગલેસ. બટ ઇફ યુ હેવ અપ્લાઇડ એની રૂલ ફોર ધીસ પર્ટિક્યુલર ફિલ્ડ, ધારો કે આપણે સેલરીમાં મૂકેલો છે, દેન એક્સેસ ઇઝ ગિવિંગ ઇટ્સ ઓન એરર. તમે જોયું હમણાં કે એની એરર પોતાની આપે છે. ઇફ યુ વિશ કે યોર એરર મેસેજ શુડ બી ડિસ્પ્લેડ, તો અહીંયા તમે એ મેસેજ લખી શકો. અહીંયા હું લખું છું મેસેજમાં, વેલિડેશન ટેક્સ્ટમાં, કે સેલરી મસ્ટ બી પોઝિટિવ. હા, સેલરીનો જે ફિગર છે એ કેવો હોવો જોઈએ? પોઝિટિવ હોવો જોઈએ, નેગેટિવ ન હોવો જોઈએ. ઓર યુ કેન રાઇટ કે સેલરી કેન નોટ બી નેગેટિવ, સેલરી કેન નોટ બી નેગેટિવ, એમ લખી શકો તમે. નાવ લેટ અસ ટ્રાય ટુ એન્ટર માઇનસ ઇન સેલરી. આમાં તો કંઈ છે નહીં ખાસ કન્સેપ્ટ જેવું બરાબર, પણ જો અહીંયા આપણો મેસેજ આવ્યો સેલરી મસ્ટ બી પોઝિટિવ. અધરવાઇઝ લાંબો લાંબો એનો મેસેજ આવતો હતો ને કે વન ઓર મોર ફિલ્ડ આર પ્રોહિબિટેડ, એવું આવતું હતું. તો ઇફ યુ વિશ કે હું કહું એવો મેસેજ આવે, તો દેટ યુ કેન સેટ ઇન વેલિડેશન ટેક્સ્ટ. જો રૂલ વાયોલેટ થશે તો જ મેસેજ આવશે. હા ગર્લ્સ, રૂલ વાયોલેટ નથી થતો તો કંઈ તકલીફ જ નથી, તો કોઈ પ્રોબ્લેમ નથી. જો ક્યાંય રૂલ વાયોલેટ થાય છે, નથી થતો, તો દેર ઇઝ નો ઇશ્યુ. બટ સમવેર ઇફ યુ આર ટ્રાઇંગ ટુ વાયોલેટ ધ રૂલ, દેન ઇટ વિલ ગીવ યુ ધ મેસેજ વિચ વી હેવ ટાઈપ્ડ, સેલરી મસ્ટ બી પોઝિટિવ. સેમ વે તમે એજમાં જે છે, તો એજ આપણે રાખ્યું છે, એજમાં પણ તમે એવી રીતે તમારો પોતાનો મેસેજ સેટ કરી શકો. ફોર ઈચ ફિલ્ડ ધ ફિલ્ડ પ્રોપર્ટી ઇઝ ડિફરન્ટ.
અહીંયા તમે લખી શકો કે એજ મસ્ટ બી બિટવીન 18 to 70. તો તમે અહીંયા ઈ લખ્યું હોય તો જે જૂનો મેસેજ આવતો તેની બદલે શું આવે, તો કે એજ મસ્ટ બી બિટવીન 17 to 18. યુ કેન ઓલસો ટાઈપ ઇન ગુજરાતી. હા, તમે આપણે ગુજરાતીમાં ટાઈપિંગ નથી કરતા, ટેક્સ્ટિંગ બહુ કરીએ છીએ ને. હા, તો આપણે આમ આમ લખીએ કે 18 to 17 માં જ એન્ટર કરો. હા, તો યુ કેન ગીવ યોર મેસેજ. હા, લેટ અસ ટ્રાય. જે એજ છે એમાં આપણે વાયોલેટ કરીએ, 70ની બદલે 90 યર્સ નાખ્યો. આવ્યું કે 18 to 17 માં જ એન્ટર કરો. લુક, છે ઇટ ઇઝ ગિવિંગ યુ યોર ઓન મેસેજ. આપણો પોતાનો કહેવાય ને, આવો તો આપણો પોતાનો જોઈએ ને, આવો તો બીજો કોણ આપે મેસેજ. સો ઇટ ઇઝ પોસિબલ. હા, એના લાઇટર ટોન કે તમે તમારો કોઈ પણ મેસેજ એન્ટર કરી શકો. પણ એ મેસેજ ક્યારે આવશે? ઓનલી ઇફ ધ વેલિડેશન રૂલ ઇઝ બ્રોકન, ઇટ ઇઝ વાયોલેટેડ. હા, ઇફ યુ આર નોટ વાયોલેટિંગ ધ રૂલ દેન ધ મેસેજ વિલ નોટ અપિયર. સાચી જ વેલ્યુ નાખો છો તો કોઈ ઇસ્યુ જ નથી, બટ ઇફ યુ આર એન્ટરિંગ ઇનકરેક્ટ વેલ્યુ, ઇનવેલિડ વેલ્યુ, દેન ઇટ વિલ શો યુ ધ મેસેજ. એન્ડ અન્ટિલ યુ ચેન્જ ધ વેલ્યુ, સાચી વેલ્યુ નાખી નથી દેતા તમે જ્યાં સુધી વેલિડ વેલ્યુ, ત્યાં સુધી મેસેજ તમને આવ્યા જ કરશે, તમારો પીછો મૂકશે નહીં. ઓકે, સો ઇટ વોઝ વેલિડેશન ટેક્સ્ટ. બસ, નેક્સ્ટ ફિલ્ડ ઇઝ રિક્વાયર્ડ. હા, રિક્વાયર્ડ મીન્સ કમ્પલસરી. રિક્વાયર્ડ સમજો છો? કમ્પલસરી. હા, ઇફ યુ વોન્ટ ટુ સેટ સમ ફિલ્ડ્સ ટુ કમ્પલસરી એન્ટ્રી. હા, વેન યુ ફિલ સમ ફોર્મ ઓન ઇન્ટરનેટ, કોલેજના અમુક ફોર્મ કે ફિલ્ડ ફિલ કરતા હો છો, તો સમ સ્ટાર માર્ક, રેડ કલરનો સ્ટાર હોય, દેટ મીન્સ કે ધોઝ ફિલ્ડ્સ આર રિક્વાયર્ડ, દે આર કમ્પલસરી ટુ ફિલ. ઇફ યુ ડુ નોટ એન્ટર ડેટા ઇન દેટ ફિલ્ડ, દેન યુ કેન નોટ કન્ટિન્યુ, આગળ વધી જ ન શકો. તો વાઇલ ડિઝાઇનિંગ ધ ટેબલ, ઇફ યુ વિશ ટુ સેટ ધીસ પ્રોપર્ટી, સે ફોર એક્ઝામ્પલ નેમ, નેમ ઇઝ સચ અ પ્રોપર્ટી કે ઇટ મસ્ટ નોટ બી બ્લેન્ક. ધારો કે પ્રોજેક્ટ છે તો એ ચાલે, તમે એમાં કંઈ ન નાખો તો. એજ બી ચાલે હજી. હા, ડેટ ઓફ જોઈનિંગ પણ ચાલે, પણ એમ્પ્લોય કોડ છે, નેમ છે, સેલરી છે. હા, તો ધીસ ફિલ્ડ્સ આર કમ્પલસરી. હા, જેન્ડર છે તો યુ મસ્ટ નો ધ ડિટેલ્સ. જ્યારે તમે ડેટા એન્ટર કરો છો તો નેમ કેન નોટ બી એમ્પ્ટી. હા, ઇફ યુ એન્ટર એવરીથિંગ, ધ પ્રોજેક્ટ્સ યુ હેવ ડન, એજ, સેલરી, ડેટ ઓફ જોઈનિંગ, ઇફ યુ હેવ ઓલ ડેટા, એક વ્યક્તિ છે, એક પર્સન, એનો બધો ડેટા છે, બટ ઇફ યુ ડોન્ટ નો ધ નેમ, વેન ઇઝ ઇટ યુઝફુલ ટુ એન્ટર ડેટા? હા, તો એનો કોઈ મિનિંગ જ નથી, કાંઈ યુઝફુલનેસ જ નથી રહેતી. એટલે નામ તો કમ્પલસરી હોવું જોઈએ મારા ખ્યાલે, કે જનરલી ઇન એની ફિલ્ડ, ગમે તે તમે ફિલ્ડની ડેટાબેઝ બનાવી હોય, હોસ્પિટલ છે, કોલેજ છે, લાઇબ્રેરી છે, રેસ્ટોરન્ટ છે, ઓર હોસ્પિટલ છે, એની એની બેંક છે, કોઈની પણ બનાવો, શેર માર્કેટ છે. હા, ઇન ઈચ એન્ડ એવરી ફિલ્ડ, કોઈ એવું ફિલ્ડ નથી આ દુનિયામાં, રેલવે સ્ટેશન છે, એરપોર્ટ છે, કે જ્યાં ટેબલ ન હોય. આજે આપણે અત્યારે કરીએ છીએ ને, એવું ન હોય, એવું એક પણ ફિલ્ડ નથી, એક પણ, નોટ અ સિંગલ ફિલ્ડ. તો ગમે તેનું બતાવતા હોય, ધારો કે રેલવે હોય તો ટ્રેન નંબર, ટ્રેનનું નામ તો ખબર હોવી જોઈએ ને કે કઈ ટ્રેન છે, ડેસ્ટિનેશન સ્ટેશન, સો સ્ટેશન. તો દરેક જગ્યાએ એવી રીતે કે યુ શુડ નો સમ ઓફ ધ ફિલ્ડ્સ, કે કમ્પલસરી છે તમારે એન્ટર કરવા જ પડે. તો દેર યુ કેન સેટ ધ રિક્વાયર્ડ પ્રોપર્ટી ટુ ટ્રુ, કે નો, અહીંયા યસ, અહીંયા યસ નો છે, ટ્રુ ફોલ્સ નથી. તો યુ હેવ ટુ સેટ ઇટ ટુ યસ. તો તમારે અહીંયા શું કરવું પડે કે યસ, ધારો કે અહીંયા આપણે નામ છે, હા ગર્લ્સ, અત્યારે નો છે, બાય ડિફોલ્ટ રિક્વાયર્ડ પ્રોપર્ટીઝ નો. તો અત્યારે ઇફ આઈ લીવ ઇટ બ્લેન્ક, હું અહીંયા શ્રુતિમાં કાંઈ ન લખું, નામ એક ન લખું, ચાલે છે, ક્યાંય એરર નહીં આવે. લુક, ના, હવે મારી પાસે પ્રોજેક્ટ ડિટેલ છે, એજ છે, સેલરી છે, ડેટ ઓફ જોઈનિંગ છે, બટ આઈ ડોન્ટ નો ધ નેમ, ઇઝ ઇટ પોસિબલ? આ કેવું લાગે? આ ન ચાલે. હા, દિસ શુડ નોટ બી અલાઉડ. તો ગર્લ્સ, અહીંયા આપણે નામ જે છે, અત્યારે પાછું એન્ટર કરી દઉં છું, શ્રુતિ, એન્ડ વી આર સેટિંગ ધ રિક્વાયર્ડ પ્રોપર્ટી ટુ યસ, એ નો છે, એમાંથી હું યસ કરી નાખું છું, યસ, ધ એન્ટ્રી ઇન ધીસ ફિલ્ડ ઇઝ રિક્વાયર્ડ, જરૂરી છે, કમ્પલસરી છે, યસ. હવે તમે ટ્રાય કરો કે આમાં કંઈ
ડેટા ન નાખો, ખાલી કરી નાખો. ઓકે, નવો રેકોર્ડ નાખું છું, એમાં નામ નથી નાખતી. જો આવ્યું, યુ મસ્ટ એન્ટર અ વેલ્યુ ઇન ઈએમપી નેમ ફિલ્ડ. નવો જે ફિલ્ડ નાખ્યું એમાં એણે કીધું કે રિક્વાયર્ડ છે, આ ધીસ ઇઝ કમ્પલસરી. આ એક્ઝિસ્ટિંગ હતું એટલે ઉડાડો દીધું, પણ હજી ત્યાં એરર આવે જ છે. યુ મસ્ટ એન્ટર અ નેમ, નેમ એન્ટર કર્યા વગર તમે લોકોને ચાલે નહીં. યુ મસ્ટ એન્ટર નેમ, સો રિક્વાયર્ડ ઇઝ કમ્પલસરી. હા, સેમ વે તમારે બીજે ક્યાંય કરવું છે સેટ, કે સેલરીમાં કરો કે જેન્ડરમાં કરો, યુ મસ્ટ સિલેક્ટ જેન્ડર, કે મેલ કે ફિમેલ, એમાંથી એક તો તમારે સિલેક્ટ કરવું જ છે. એવું સેટિંગ તમારે કરવું હોય તો યુ હેવ ટુ સેટ રિક્વાયર્ડ પ્રોપર્ટી ટુ યસ. ખાલી યસનો જ કરવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું, પણ તમને ખાલી નહીં રહેવા દે. ઇન શોર્ટ, જે કોઈ પણ ફિલ્ડમાં તમે રિક્વાયર્ડ યસ કર્યું છે ત્યાં તમે લીવ ન કરી શકો. યુ કેન નોટ લીવ દેટ ફિલ્ડ એમ્પ્ટી, ખાલી ન છોડી શકો. યુ હેવ ટુ એન્ટર સમ ડેટા. હા, અહીંયા જે ખાલી છોડીએ ને એને અહીંયા કમ્પ્યુટરની ભાષામાં કહેવાય નલ, NULL, નલ. સો યુ કેન નોટ લીવ એની ફિલ્ડ નલ, તમારે કાંઈક તો વેલ્યુ એમાં આપવી આપવીને આપવી જ પડે. તમે ખાલી એક સ્પેસ નાખી દો તો એ વાંધો નહીં, સ્પેસ ઇઝ ઓલ્સો અ કેરેક્ટર. હા, કંઈ ખાલી સિંગલ કેરેક્ટર ABCD તો બી ચાલે, પણ ખાલી ન હોવું જોઈએ. ઇટ શુડ નોટ બી એમ્પ્ટી. ઓકે, નાઉ નેક્સ્ટ ફિલ્ડ પ્રોપર્ટી ઇઝ રિલેટેડ વિથ રિક્વાયર્ડ. જો રિક્વાયર્ડ હોય ને તો જ એનો યુઝફુલનેસ છે, અધરવાઇઝ યુઝફુલનેસ નથી. ઓકે, અલાવ ઝીરો લેન્થ. ઝીરો લેન્થ, લેન્થ સમજો છો લંબાઈ. ધારો કે હું આ નામ લઉં કોઈ પણ, આ પૂર્વી નામ છે, તો એની લંબાઈ એટલે એના કેટલા કેરેક્ટર છે, PURVI, તો કેટલા થયા 5 બરાબર. આ દ્રષ્ટિ છે, DRASHTI, તો 7 લેટર્સ આર દેર. આર યુ ગેટિંગ. શ્રુતિ છે તો દેર આર 6 લેટર્સ, સમજાય છે. તો એની લેન્થ કહેવાય, એની લેન્થ કહેવાય. તો જે એક્સેલ છે ને, એક્સેસ છે ને, ગર્લ્સ એક્સેસ, એમાં ઝીરો લેન્થ સ્ટ્રિંગ આવે. ઝીરો લેન્થ સ્ટ્રિંગ એટલે આને કહેવાય. હા, જે બીજે ક્યાંય નથી, એક્સેસનો સ્પેશિયલ ટર્મ છે, એનો સ્પેશિયલ વર્ડ છે ઝીરો લેન્થ સ્ટ્રિંગ. ઓકે, તો ડબલ કોટેશન માર્ક એમ્પ્ટી, જેમાં તમે કાંઈ જ એન્ટર ન કરો, ઇટ ઇઝ કોલ્ડ ઝીરો લેન્થ સ્ટ્રિંગ. એને શું કહેવાય, ઝીરો લેન્થ સ્ટ્રિંગ. બરાબર, જો અહીંયા હું એન્ટર નથી કરતી, 7th રેકોર્ડ છે એમાં હું એન્ટર નથી કરતી નામ, તો એ મને અલાઉ નથી કરતું આગળ જવા માટે. જો છે ના જ પાડી દે છે, આઈ હેવ ટુ એન્ટર નેમ. પણ જો તમે અલાઉ ઝીરો લેન્થ ટ્રુ રાખેલું હોય, યસ રાખેલું હોય કે હા ઝીરો લેન્થ સ્ટ્રિંગ અલાઉડ છે, તો તમને અહીંયા આગળ વધવા દેશે. જો છે અવેરર નહીં આવે, તો યુ ડોન્ટ નો ધ નેમ અને તમને આગળ નથી વધવા દેતું, તો તમે શું કરો, ડબલ કોટેશન માર્ક. પણ એ અલાવ કેટલા શું કામ કરે છે, કારણ કે અહીંયા આપણે શું કરેલું છે, અલાવ ઝીરો લેન્થ યસ, હું નો કરી દઉં છું, નો અલાવ ઝીરો લેન્થ નો. ફરીથી આપો. ઓકે, અહીંયા એન્ટર કરો ડેટા કાંઈ પણ, એનીથિંગ. 8મો રેકોર્ડ હું એન્ટર કરું છું, આઈ એમ નોટ એન્ટરિંગ એનીથિંગ ઇન 8th રેકોર્ડ. બરાબર, એન્ડ આઈ એમ ગોઈંગ ટુ નેક્સ્ટ રેકોર્ડ. આવ્યું કે 8th રેકોર્ડ જે છે એમાં યુ મસ્ટ એન્ટર અ વેલ્યુ. તો ગર્લ્સ, નાવ આઈ એમ ટ્રાઇંગ ટુ એન્ટર ઝીરો લેન્થ સ્ટ્રિંગ. હવે જ્યાંની પહેલાં મેં કર્યું તો એવું કરું છું, ડબલ કોટેશન માર્ક, તો પણ અલાઉ નહીં કરે. જો અહીંયા આવી ગયું મેસેજ, ઈએમપી નેમ કેન નોટ બી અ ઝીરો લેન્થ સ્ટ્રિંગ, ઇટ ઇઝ અ ઝીરો લેન્થ સ્ટ્રિંગ. તો ઈએમપી નેમમાં તમે ઝીરો લેન્થ સ્ટ્રિંગ અલાઉ નથી કરતા, એટલે આ પણ અલાઉ નહીં કરે. તમારે કંઈક નામ જ એન્ટર કરવું પડશે, ભલે તમે ABCD એન્ટર કરો, પણ યુ હેવ ટુ એન્ટર, કારણ કે અહીંયા આપણે શું કરેલું છે, અલાઉ ઝીરો લેન્થ નો. હા, ખ્યાલ આવ્યો ગર્લ્સ, આ બંને પ્રોપર્ટી સાથે જ વર્ક કરે છે. જો રિક્વાયર્ડ યસ હોય તો જ અલાઉ ઝીરો લેન્થની જરૂર છે, રિક્વાયર્ડ નો હોય, કમ્પલસરી જ નથી એન્ટર કરવી, જો કમ્પલસરી નથી તો તમે બ્લેન્ક છોડી જ શકો છો, તો કોઈ ઇસ્યુ જ નથી. તો દેર ઇઝ નો ઇસ્યુ. હા, યુ કેન લીવ ઇટ બ્લેન્ક, બટ ઇફ ધ એન્ટ્રી ઇઝ કમ્પલસરી, ધેન એન્ડ ધેન ઓનલી યુ હેવ ટુ કન્સિડર અલાઉ ઝીરો લેન્થ. ખ્યાલ આવે છે? હા, કે બીજી વાર કરું, બીજી વખત તમે લોકો એવું હોય તો ફોરવર્ડ કરીને જોઈ લેજો. તેમ છતાં ન સમજાય તો આપણે જ્યારે મળીએ ત્યારે તમે લોકો લેબમાં કરજો. બરાબર,
તો એ શિક્ષકનો જીવ છે, એટલે રિપીટ કરવાનું મન થાય છે. ન જવું હોય તો તમે સ્કીપ કરજો, પણ હું રિપીટ કરી દઉં છું કે ગર્લ્સ યસ આપ્યું હોય અહીંયા તો એનો મિનિંગ શું થાય કે દેટ ફિલ્ડ કેન નોટ બી બ્લેન્ક. જો તમે ખાલી છોડશો ને તો તમને ના પાડશે. જો કે યુ મસ્ટ એન્ટર અ વેલ્યુ ઇન ધીસ ફિલ્ડ, તમારે આમાં વેલ્યુ નાખવી જ પડે. પણ જો અલાઉ ઝીરો લેન્થ ટ્રુ કર્યું હોય ને તો તમને આમાં અલાઉ કરે. અત્યારે તો એ પણ અલાઉ નથી કરતું. ઓકે, હવે આપણે અલાઉ ઝીરો લેન્થ યસ કરી દઈએ. શું કરી દઈએ? અત્યારે તો એન્ટ્રી કરવી જ પડશે કંઈક. અલાઉ ઝીરો લેન્થ યસ યસ યસ. નાવ રન ધીસ. ઓકે, હવે અહીંયા આપો કોટેશન માર્ક, તો ઇટ વિલ નોટ જનરેટ એરર, તમને અલાઉ કરે છે. છે, ગમે ત્યાં જઈ શકો છો. દેટ ઇઝ અલાઉ ઝીરો લેન્થ પ્રોપર્ટી. પણ એ રિક્વાયર્ડ યસ હોય તો જ સેટ કરવાનો મિનિંગ છે, રિક્વાયર્ડ ન હોય તો કંઈ જરૂરી જ નથી. ગોટ ઇટ? નાવ ધ લાસ્ટ પ્રોપર્ટી ઇઝ ઇન્ડેક્સ્ડ. હા, તમારા સિલેબસમાં જેટલી છે આપણી 2003 ના એક્સેસ પ્રમાણે એની આ લાસ્ટ પ્રોપર્ટી છે ઇન્ડેક્સ્ડ. ઇન્ડેક્સ સમજો છો? ઇન્ડેક્સ, ઇન્ડેક્સ એટલે અરેન્જમેન્ટ, અરેન્જ કરેલું હોય. તો રાઇટ નાવ અવર ટેબલ ઇઝ નોટ અરેન્જ્ડ ઓન એની નંબર. અત્યારે છે આમ તો એ આપણે મેં કન્ટિન્યુઅસ 1 2 3 4 એવી રીતે નાખેલું છે. બટ ઇફ યુ વિશ ટુ અરેન્જ યોર ટેબલ ઓન અનધર ફિલ્ડ, બીજા કોઈ ફિલ્ડ ઉપર તમારે અરેન્જ કરવું છે તો યુ કેન ડૂ દેટ. કેવી રીતે કરશું? તો કે ઇન્ડેક્સ પ્રોપર્ટી જે છે એને યસ કરવાની. હવે જે ફિલ્ડ ઉપર તમારે, ઇટ ઇઝ નોટ કમ્પલસરી કે કોડ ઉપર કરો, નેમ ઉપર કરો, એજ ઉપર કરો, વોટ એવર ફિલ્ડ તમને એમ થાય કે મારે આ ફિલ્ડ ઉપર ઇન્ડેક્સ કરવું છે, એટલે ઇન્ડેક્સ મતલબ કે ઓલ ધ રેકોર્ડ્સ શુડ બી અરેન્જ ઓન દેટ ફિલ્ડ. આખે આખું અરેન્જમેન્ટ જે રેકોર્ડનું છે એ ફરી જાય. એ પહેલાં આપણે જરાક ચેક કરી લઈએ કે ક્યાંય મિસ્ટેક ન થવી જોઈએ. મિસ્ટેક ઇન ધ સેન્સ કે શ્રુતિ છે તો એની એજ 90 છે, સેલરી 900 છે, ડેટ ઓફ જોઈનિંગ આ છે, તો આખે આખો રેકોર્ડ ફરવો જોઈએ. એમ નહીં કે નામ ઊંધા જતા થઈ ગયા તો બધાનું બધું ફરી જાય. કોકની એજ કોકને આવી જાય, કોકની સેલરી બીજાને મળી જાય, મેનેજરની સેલરી પ્યુનને મળી જાય, પ્યુનની મેનેજરને મળી જાય, એવું થાય તો મેનેજર દુઃખી થઈ જાય ને પ્યુન રાજી થઈ જાય, એવું થાય. એટલે એમ નહીં, આ દ્રષ્ટિ છે તો એની એજ આ જ આવે, એના સેલરી આ જ આવે, એની ડેટ ઓફ જોઈનિંગ આ જ આવે, એટલે આખે આખા રેકોર્ડ ફરશે. જુઓ, એમ્પ્લોય કોડ જ્યાં સીધા છે ને 1 2 8 એ બધા આડાવડા થઈ જશે. શું કામ? કારણ કે માય ડેટા વિલ બી અરેન્જ્ડ ઓન એમ્પ્લોય નેમ. જો નેમ અત્યારે આડાવડા છે, એસ પી ડી ડી એલ આર જી છે, ઓ. નાવ લેટ અસ ઇન્ડેક્સ ઓન નેમ. અત્યારે હું નેમ ઉપર છું અને નેમમાં લાસ્ટ અહીંયા જે છે ઇન્ડેક્સ્ડ યસ, ઇન્ડેક્સ યસ, ડુપ્લિકેટ્સ ઓકે. મતલબ ડુપ્લિકેટ નામ નાખો તો વાંધો નહીં, પણ લુક દારા, દ્રષ્ટિ, જી, લીના, ઓ, પૂર્વી, રીના એન્ડ શ્રુતિ છે. શ્રુતિ ફર્સ્ટ હતી, લાસ્ટ આવી ગઈ. હા, લુક એટ ધ એમ્પ્લોય કોડ કોલમ. તો એમ્પ્લોય કોડ જે હતા એ આપણા જમ્બલ થઈ ગયા છે, એટલે આપણા સિક્વન્સમાં હતા 1 2 8. હવે સિક્વન્સ શું કામ મેન્ટેન ન થઈ? બિકોઝ નાવ માય ડેટા ઇઝ અરેન્જ્ડ ઓન એમ્પી નેમ, રાઈટ? તો ધારાની એજ છે 18 જ આવે, ધારો કે શ્રુતિની એજ એ 19 હતી, ઓકે. દ્રષ્ટિની એજ 32 હતી, આઈ રિમેમ્બર. આનો 900 સેલરી, 1500 સેલરી, 14 August 20th February. તો ડેટા શુડ બી અરેન્જ ઇન સચ અ વે દેટ ધ ઓરિજિનાલિટી ઓફ ધ ડેટા શુડ બી મેન્ટેન્ડ. તમે જે ઓરિજિનલ નાખ્યો છે એ બદલી જવું ન જોઈએ, ઓકે. યુ કેન ઓલ્સો અરેન્જ ઓન અનધર ફિલ્ડ, ધારો કે હું કરું છું એજ ઉપર, એજ ઉપર આપણે કરીએ તો એજ ઉપર ઇન્ડેક્સ્ડ યસ. નાવ ઇટ ઇઝ ઇન્ડેક્સ્ડ ઓન એજ, જો 19 26 32 18 70. એજ ઉપર ક્યાં થયો છે? એજ ઉપર કર્યું આપણે, એજ ડુપ્લિકેટ્સ ઓકે, પણ નેમ ઉપર રાખેલું છે, નેમ ઉપર કાઢવું પડશે, નો ઇન્ડેક્સ. ઈએમપી કોડ એજ ઉપર થવું જવું જોઈએ. હવે એજ ઉપર ધેર ઇઝ સમ ઇશ્યુ, હા, કંઈક મિસ્ટેક છે એજમાં.
So yes, now it has been arranged on age. છે બ્લેન્ક બ્લેન્ક પહેલાં આવ્યું, પછી 18, 19, 26, 32, 70 અને કહેવાય ચઢતા ક્રમમાં. કયો ઓર્ડર? એસેન્ડિંગ ઓર્ડર. એસેન્ડિંગ ઓર્ડર એટલે ચઢતા ક્રમમાં, પહેલાં ઓછું આવે, પછી વધારે, પછી વધારે, પછી વધારે. સેમ વે યુ કેન અરેન્જ ધેમ ઓન સેલરી, કે સૌથી ઓછી સેલરી હોય એનું નામ પહેલાં આવે, પછી વધારે, પછી વધારે, વધારે. હા, તો ઇન્ડેક્સ્ડ પ્રોપર્ટી જે છે ઇટ ઇઝ યુઝ ટુ અરેન્જ રેકોર્ડ ઓન પર્ટિક્યુલર ફિલ્ડ. કરવી હોય તો કરવાની. ગર્લ્સ, all the field properties are optional. If you want to use them, you can. If you want to set property of one field and do not want to set properties of any other field, then it is okay, right? Completely tamara upar che, karvu hoy to karvanu, etle syllabus ma to karvanu j che, ha, ema tamara upar nathi. Question aavshe j, definitely aavshe, ha. 10 ma thi koi pan 3 athva je kidi hoy e 3 property samjavai padshe tamare. એ આવશે અને બુકમાં ક્લિયરલી બધી જ પ્રોપર્ટીઝ એક્સપ્લેઇન કરેલી છે. મારી સાથે સાથે બુક રિફર કરશો કે ધારો કે અત્યારે મેં તમને સમજાવી દીધી, 5 તમે બુકમાંથી અત્યારે જો જોઈ લ્યો તો ઇઝી પડશે. કારણ કે કહીશ, હું જનરલી ક્લાસમાં એવું જ કરાવતી હોઉં છું કે જેવું અહીંયા પ્રેક્ટિકલ અહીંયા પૂરું થઈ ગયું અહીંયા, એટલે બુકમાંથી તમારે ટોપિક જોઈ ને એનો આન્સર લખી નાખવાનો. ઇનકમ્પ્લીટ લાગતો હોય, એટલે કે થોડું ઓછું લાગતું હોય, તો હું તમને એનું મટીરિયલ પ્રોવાઈડ કરી દઉં. અત્યારે ક્લાસમાં જ અમારી પ્રેક્ટિસ છે, પણ કંઈ વાંધો નહીં. અત્યારે તમે ક્લાસમાં નથી આવતા તો આપણે થિયરી પછી કરશું ખરા, ડેફિનેટલી જ્યારે મળશું ત્યારે કરવાના જ છીએ. પણ અત્યારે પ્રેક્ટિકલી આઈ હેવ એક્સપ્લેન્ડ ઈચ એન્ડ એવરી ફિલ્ડ પ્રોપર્ટી ઇન ડિટેલ. બધે બધી 10-10 પ્રોપર્ટી યુઝ કરીને તમને બતાવી દીધી, એટલે થિયરીમાંથી તમારે વાંચી તમને માની લેવાની જરૂર નથી. ધારો કે ગર્લ્સ તમે પ્રેક્ટિકલ નથી કરી શકતા, ઇટ ઇઝ ઓકે, ફાઇન. તો તમે મારો લેક્ચર ખોલી અને જુઓ કે મેડમે ક્યાં ક્લિક કર્યું અને યસ કર્યું તો આમ થયું ને નો કર્યું તો આવું થયું. હા, તો તમે વેરીફાઈ કરી શકો કે બુકમાં જે લખ્યું છે એવું જ મેડમે કરાવ્યું છે કે મેડમને આવડતું નહોતું ને ખોટું કરાવ્યું છે, બુકમાં કંઈક બીજું આપેલું છે. હા, સબ્જેક્ટ એવો છે કે યુ કેન પ્રૂવ યોર સેલ્ફ. હા, સાચું ભણાવ્યું છે કે ખોટું તમે જ ટેસ્ટિંગ કરી શકો છો. હા, બીજે ક્યાંય જોવા સમજવા જાણવાની જરૂર નથી. તમને જ ખ્યાલ આવી જશે કે આ પ્રેક્ટિકલમાં આવું થાય છે અને થિયરીમાં આવું લખેલું છે. ઈચ એન્ડ એવરી ટોપિક, દરેક ટોપિક, આ બધું જ તમને થિયરીમાં પણ પૂછાવાનું છે અને પ્રેક્ટિકલ એક્ઝામ પણ આ વખતે લેબમાં લેવાઈ શકે. તો લેબમાં પણ તમને આવું કંઈક બનાવવાનું કીધું હોય તો તમને બનાવતા આવડવું જોઈએ. પણ હજી તો તમે લેબમાં આવશો, પછી પ્રેક્ટિકલ કરશો, પછીની વાત છે. વી ડોન્ટ નો એનીથિંગ અબાઉટ ટુમોરો. હા, એવરીથિંગ ઇઝ અનસર્ટેન, એટલે હવે કાલે શું થશે ને ક્યારે એક્ઝામ લેવાશે એ આપણને કાંઈ જ ખબર નથી. ધ ઓનલી થિંગ વી હેવ ટુ ડૂ ઇઝ કે હું તમને લેક્ચર રેકોર્ડ કરીને મૂકતી રહું, અપલોડ કરતી રહું અને તમે લોકો વ્યવસ્થિત એક પછી એક બધા જ લેક્ચર એ જોતા રહ્યો. થિયરી છે નહીં કે સ્લાઇડ વાંચી વાંચીને આવડી જશે. હા, હા, કમ્પ્લીટલી પ્રેક્ટિકલ છે, એટલે હું જે કહું જે ઈચ એન્ડ એવરી મિનિટ, કંઈ પણ સ્કીપ કરશો તો આગળનું સમજાશે નહીં. હા, એટલે ગર્લ્સ, આપણા જે બે લાઇટ વેઇટ ટોપિક હતા, ડેટા ટાઈપ એન્ડ ફિલ્ડ પ્રોપર્ટીઝ, એ આજે અહીંયા પૂરા થાય છે. લાઇટ વેઇટ જ હતા કારણ કે આમાં ખાલી આમ કરીએ તો આમ થાય ને આમ કરીએ તો આમ થાય, કાંઈ એક્સપ્લેન કરવાનું હતું જ નહીં, એઝ સચ ખાલી બતાવવાનું જ હતું. પણ નાવ ફ્રોમ ધ નેક્સ્ટ લેક્ચર વી શેલ સ્ટાર્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. હા, હવેથી આપણે બહુ જ એકદમ જેને કહેવાય ને કન્સેપ્ટ્સ ઓફ RDBMS, એ આપણે હવે ચાલુ કરશું. એટલે હવે પછીના એક પણ લેક્ચર ભૂલે ચૂકે એ મિસ કરતા નહીં. અને જો એક સાથે જોવા બેસો કે ચલો 5 લેક્ચર ભેગા કર્યા બેકલોગ અને હું બેસી ગઈ એક સાથે જોવા, તો ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી વર્થ. તો કોઈને કાંઈ સમજાશે નહીં. આઈ ટેલ યુ, અત્યાર સુધીનું સાવ જ ઇઝી પોર્શન જે હતો, ઓપરેટિંગ પોર્શન, એ આજે અહીંયા પૂરો થઈ જાય છે. હવે નેક્સ્ટ જે ટોપિક આવશે એમાં આપણે પ્રાઇમરી કી છે, રિલેશનશીપ છે, રેફરન્શિયલ ઇન્ટેગ્રિટી છે, એટલે ટૂંકમાં થોડું ટર્મ્સ ઓફ એક્સેસ, એક્સેસમાં શું શું આવે છે, કોર ટર્મ્સ ઓફ એક્સેસ, એ આપણે ભણવાની થશે. ઓકે, એટલે બી કેરફુલ, બને એટલું ધ્યાન આપીને, ફોકસ કરીને જે જે કંઈ પણ હું કરું છું સ્ક્રીન ઉપર, અહીંયા આઈ એમ શેરિંગ ધ સ્ક્રીન વિથ યુ. હા, એક એક વસ્તુ તમને સ્ક્રીન ઉપર શેર થાય છે, એટલે મને તો કદાચ ક્યારેક એવું પણ લાગે ગર્લ્સ કે પ્રોજેક્ટરમાં દેખાય ને ક્લાસમાં, એના કરતાં અહીંયા તમને વધારે સારી રીતે દેખાય. તમે જ્યારે લેબ કરશો ને ત્યારે તમે જોશો એ ખરા કે તમે મોબાઈલમાં લેક્ચર જોતા જોતા લેબ કરશો ને ઇઝી લાગશે.
એટલે ક્લાસરૂમ ટીચિંગ કરતાંય પણ આ સબ્જેક્ટમાં થોડું વધારે ઇઝી પડશે એવું મને લાગે છે. ઓકે, બાકી તો જે તમને જેવી રીતે યોગ્ય લાગતું હોય એવી રીતે કરજો. ઓકે, બસ આજ માટે આટલું રાખીએ. થેન્ક યુ ઓલ, ગુડ બાય.